શહેરના નવાયાર્ડથી ગોરવાને જોડતા બ્રિજ પાસે બંધ પડેલી અપાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ એમેઝોનને વેરહાઉસ તરીકે ભાડે જગ્યા આપી હતી, ત્યાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી, જેને બુઝાવવા માટે વડોદરા ફાયર બ્રિગેડના 8-10 બંબાઓ અને કર્મચારીઓની ટીમે કામે લાગી હતી. કલાકોની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી, જેને કારણે કરોડો રૂપિયાના નુકસાન થયાનો અંદાજ છે. એક બાજુ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, તો બીજી બાજુ રોજબરોજ ગરમીને કારણે શોર્ટ સર્કિટ થવાથી આગના બનાવમાં પણ વધારો થયો છે. ગઈકાલે મોડી રાત્રે નવાયાર્ડથી ગોરવા જવાના મુખ્ય રસ્તા પર આવેલા બ્રિજની બાજુમાં બંધ પડેલી અપાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ એમેઝોનને વેરહાઉસ તરીકે જગ્યા ભાડે આપી હતી, ત્યાં આગ ફાટી નીકળી હતી. ઘટના અંગેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતાં ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આગના કારણે પેકિંગ કરવા માટે મૂકેલા કેમિકલના જથ્થામાંથી અવારનવાર ધડાકાના અવાજ સંભળાતા હતા. ગોડાઉનમાં મૂકવામાં આવેલા કપડાં, રૂમાલ, પડદા, ગાદલા બનાવવાના ફોર્મ વગેરે જેવા મટીરિયલ આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા આગ બુઝાવવા માટે વડીવાડી, મકરપુરા, દાંડિયા બજાર ફાયર સબસ્ટેશન ખાતેથી 8-10 બંબાઓ બોલાવવામાં આવ્યા હતા અને તમામ કર્મચારીઓ આગ બુઝાવવાની કામગીરી માટે લાગી ગયા હતા. એટલું જ નહીં, ફાયર બ્રિગેડે આગ બુઝાવવા માટે ફાયર રોબોટનો પણ ઉપયોગ કર્યો હતો. વડોદરા શહેરની અંદર TP13 ફાયર સ્ટેશન પાસે ગોડાઉનની અંદર આગ લાગવાની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ટીમને મળતા જ વડોદરા શહેરની તમામ ફાયર સ્ટેશનની જવાનો સાથે સ્ટેન્ડબાય વ્હીકલ્સ અહીંયા સ્ટેન્ડબાય આવી કામગીરી હાલમાં ચાલુ કરી છે. અંદર ફોર્મ મટીરિયલ, બેડના જે અંદર ફોર્મિંગ મટીરિયલ આવે તે મટીરિયલ હોવાનું પ્રાથમિક માહિતી મળી છે. ત્યારબાદ ટોટલ 8-9 ગાડીઓ ફાયરના જવાનો સાથે સ્ટેન્ડબાય આવી, 4 અધિકારી, સબ ઓફિસર્સ તમામ અહીંયા સ્ટેન્ડબાય થઈ અત્યારે આગ પર કાબુ લેવાનો પ્રયત્ન ચાલુ છે. અહીંયા માલિક એમના હાજર છે, એમનું માલિકનું એવું જણાવવું છે કે ગોડાઉન બંધ હતું, એટલે ગોડાઉન બંધ હોવાનું આપણે એમના જણાવ્યા મુજબ આપણે માની શકીએ. અને વધુ તપાસ પોલીસ ટીમ અહીંયા હાજર છે, તો એ લોકો પણ જ્યારે ફાયર ટોટલ મારી ટોટલ 8-9 ટીમો અહીંયા સ્ટેન્ડબાય છે. ફોર્મ મટીરિયલ મેં કીધું ને, ફોર્મ મટીરિયલ જે આપણે બેડશીટની અંદર યુઝ કરીએ ને, એ ફોર્મિંગ મટીરિયલ જે આવે રૂ ટાઈપનું જ આવે, ફોર્મિંગ રબર ટાઈપનું, એ ફોર્મિંગ મટીરિયલ અંદર છે, એના લીધે આગ પસરી છે. પણ હવે આગ વધવાની બી આપણે એડવાન્સ રોબોટની બી ઉપયોગ લઈ લીધો છે અત્યારે, અને બીજી ગાડીઓ બી અહીંયા સ્ટેન્ડબાય છે. મારું નામ નિકુંજ આઝાદ, ફાયર ઓફિસર વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ.